જામનગરમાં તળાવની પાળે જામ્યુકોના કાર્યક્રમમાં ધારાસભ્ય રેવાબા જાડેજાને મેયર બીનાબેન કોઠારી અને સાંસદ પૂનમબેન માડમ સાથે શાબ્દિક ઘર્ષણ થયું હતું. આ સમગ્ર વિવાદ મીડિયાના કેમેરાઓમાં ઝડપાઈ ગયો હતો. ઘટના પછી ધારાસભ્ય રેવાબા અને સાંસદ પૂનમબેન દ્વારા ક્રમશઃ પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. એ પછી ગઈકાલે મેયરના પરિવારે શહેર ભાજપ પ્રમુખને રજૂઆત કરી મેયરના અપમાન મુદ્દે વિરોધ પ્રગટ કર્યો હતો. ત્યાર પછી આજે જૈન સમાજ દ્વારા પણ શહેર ભાજપ પ્રમુખ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ પારસ મકીમ છે, જામનગર જૈન સમાજનો એક કાર્યકર છું. અમારા સમાજના જે બીનાબેન કોઠારી મેયર છે એમની સાથે જે પરમ દિવસે જે કાંઈ બન્યું છે ઘટના એ વિશે તો સૌ જાણો છો. એનાથી અમારા સમાજની લાગણી બહુ દુભાણી હતી અને એના માટે અમે આજે શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ પાસે રજૂઆત કરવા માટે આવેલા. પ્રમુખ સાહેબે બહુ શાંતિથી અમને સાંભળ્યા છે, યોગ્ય કરવાની ખાતરી આપી છે. અમારો સમાજ ભાજપની સાથે જ છે અને અમને એમણે જે અમારી વાત ધ્યાનથી સાંભળી અને એના માટે એણે જે યોગ્ય કરવાનો નિર્ણય લીધો છે એનાથી અમને સૌને બહુ સંતોષ છે અને અમને આભાર વ્યક્ત કરીએ છીએ. અમારી માગણી એવી છે કે હવે પછી કોઈ પણ આવા નેતા કોઈ પણ સમાજના હોય એની સાથે કોઈ ગેરવર્તન ન થાય, એમને જે હોદ્દાની ગરિમા જે જળવાઈ રહે. ઉલ્લેખનીય છે કે આજે મીડિયા સમક્ષ મેયરની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. શું લાગણી છે, શું સમગ્ર મુદ્દાને તમે કહી દીધું? જે કંઈ ઘટનાક્રમ મારી સાથે બન્યો અને જે કંઈ વર્તન ધારાસભ્ય દ્વારા મારી સાથે જે વાણી દ્વારા જે એમની બોડી લેંગ્વેજ દ્વારા જે રીતના એના એક્સપ્રેશન હતા એ બધું જોયા પછી મારો પરિવાર ખૂબ ડિસ્ટર્બ રહ્યો. ક્યાંક અંશે હું પણ ઘણી બધી ડિસ્ટર્બ હતી પણ હું એક મહિલા સશક્તિકરણ હોવાના કારણે મારું જે કાર્ય હતું એમાં મેં કોઈ વિક્ષેપ નથી પાડ્યો. પણ પરિવાર છે જે આ રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલો નથી, એ જનસંઘ વખતથી જે રાષ્ટ્રના કામો છે એ કરે છે, એટલે એમને એ વાતનો ખૂબ અફસોસ હતો અને દુઃખ પણ હતું. એ દુઃખ એમણે જઈ અને અમારા શહેર અધ્યક્ષને સામે વ્યક્ત કર્યું. ખૂબ પ્રતિષ્ઠિત પરિવાર છીએ અમે અને ખૂબ સંસ્કારી પરિવાર તરીકે અમે જામનગરમાં લોકોની વચ્ચે રહેતા હોય છે. અમારા પરિવારમાં ક્યારે પણ મારા કોઈ પણ સભ્ય ઉપર ક્યારે એવો કોઈ નાનો એવો ગુનો પણ કોઈ નોંધાયો નથી. એવો જે પરિવાર હોય જે જનસંઘથી રાષ્ટ્રસેવામાં કાર્યરત હોય અને જે કોઠારી પરિવાર છે એ ભારતીય જનતા પાર્ટી સાથે સામાજિક સેવા સાથે જોડાયેલો છે, એટલે એમને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક અમારી સામાજિક પ્રતિષ્ઠા ઉપર આ કહી શકાય. એક જે હું મહિલા તરીકે એ પરિવારમાંથી આવું છું અને એમની એવી પણ લાગણી હતી કે જો આવું વર્તન થતું હોય તો કોઈ મહિલા પ્રતિષ્ઠિત પરિવારમાંથી કોઈ રાજકારણમાં કેવી રીતે આવી શકે, આવું વર્તન કેવી રીતે સહન કરી શકે, એવી બધી વાતો મારા પરિવાર તરફથી જણાવવામાં આવી. મારા પુત્રવધુ પણ જે 2.5 વર્ષથી મારી સાથે રહે છે એમને પણ મારા સ્વાભાવિક જે વાત ધારાસભ્ય કરી હતી, જે મારા ટોનની વાત કરી હતી, એની પણ એમણે રજૂઆત કરી કે એમના કરતાં મને ખબર હોય કે મારા સાસુનો સ્વભાવ કેવો છે, હું એમની સાથે 24 કલાક રહું છું. આવી બધી વાત કરી અને એમણે પ્રદેશ શહેર અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી છે, એવી લાગણી વ્યક્ત કરી છે કે આનાથી અમે ખૂબ અમે દુઃખ અનુભવીએ છીએ કે અમારી સાથે આવું જે ઓકાતવાળી વાત છે એનાથી એ શબ્દથી એ લોકોને ખૂબ નારાજગી વ્યક્ત કરી અને શહેર અધ્યક્ષ પાસે એવી માંગણી કરી છે કે અમારી આ જે લાગણી અને અમારી જે દુઃખ છે, જે અમારી દિલગીરી છે, અમારો જે વિરોધ છે આ શબ્દ માટે અને આ વર્તન માટે એ પ્રદેશ કક્ષાએ પહોંચાડવો. જી ના, હાઈકમાન્ડથી જે વાત થઈ છે એમાં પણ મેં મારી વાત મૂકી છે કે હું ઘણા વર્ષોથી એક ભારતીય જનતા પાર્ટીની સનિષ્ઠ કાર્યકર્તા છું અને અત્યાર સુધી કોઈ પણ વાતમાં મેં પાર્ટી વિરુદ્ધ અથવા આવી કોઈ પણ ફરિયાદ પ્રદેશ કક્ષાએ આજ સુધી થઈ નથી, એવી વાત મેં પ્રદેશ સાથે કરી છે. જી કશું નહીં, અમે તો એક જે ગેરસમજથી આ આખું વાતાવરણ થયું હતું અને એમને જે મારા માટેનો દ્વેષ હશે કોઈ કારણસર મનમાં હશે એ ઉભરીને આવ્યો છે. એક નાના બેન છે જેમ પૂનમબેને વાત કરી એમ હું એક પાર્ટીની વડીલ છું, એટલે એવું જે એમનું વર્તન હતું તે મેં ત્યારે પણ સહન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીનું જે પરિવાર છે એમાં અમે બધા સાથે મળીને ક્યાંક ને ક્યાંક આવું બનતું હોય છે તો એ બધું ભૂલીને અમે પાછી આગળ વધતા હોઈએ છીએ. જામનગર કાલાવડ હાઈવે પર જામનગર નજીક આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ફેક્ટરીમાં ટાઈમર બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની બાતમીથી સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બોમ્બ સ્કવોટ, ડોગ સ્કવોટ સહિતની ટુકડીઓ
ફેક્ટરીએ દોડી ગઈ હતી અને બ્લાસ્ટનું ષડયંત્ર નિષ્ફળ બનાવાયું હતું. આખરે સમગ્ર ઘટનાક્રમ મોક ડ્રીલ જાહેર કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ સંલગ્ન મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ જામનગર દ્વારા સરકાર સાથે થયેલ સમાધાન મુજબના મુખ્ય 3 પડતર પ્રશ્નોનો ઉકેલ હજુ ન આવતા તેમની માંગણીઓ અંગે કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.